સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળામાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ સાતનું ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષાનું આઈએમપી પેપર અને આઈએમપી પ્રશ્નો જોઈશું તો વિડિયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા આગળ જોવાનો છે જો તમે વિડીયો પૂરો જોશો તો તમારી પરીક્ષાની અંદર પચાસથી સિત્તેર ટકા આવવાની શક્યતા છે તો વિડિયો છેલ્લે સુધી જુઓ તો પહેલાં એમસીક્યુ છે આપણે એમસીક્યુ જોઈએ તો પહેલો છે સમાચાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે તેમાં આવશે ઓપ્શન એ ગુજરાત બીજો કયા ક્યાંના ખારવા ખાલસી જગ મશૂર હે તો આવશે ભીમ્પોરના ત્રીજો માત્રાવાળા દરબાર કયા ગામમાં રહેતા હતા તો આવશે મોણપરી ચોથો છે ધનપાલ શેઠે વહુઓને પારખું કરવા સાના દાણા આપ્યા હતા તો આવશે ડાંગરના નેક્સ્ટ મિત્રો પ્રશ્નો છે પ્રશ્નો તમારે નોટબુકની અંદર નોંધ કરીને પાછળથી નવનીતની અંદર તમે પ્રશ્ન જોઈ શકો છો નેક્સ્ટ છે કોણ બોલે છે કોને કહે છે પણ પહેલાં પરમાણુ લઈ લ્યો ને તો લેખક બોલે છે દુદા મામાને કહે છે નેક્સ્ટ જે છે એ તમારે જાતે એના પ્રશ્નોનો જવાબ આપવાનો છે ને નેક્સ્ટ વિ વિકલ્પ છે કાવ્યના આધારે કવિએ માતાને કોના પ્રેમની પૂતળી કહી છે તો એમાં આવશે પ્રભુના બીજો કવિ સવારને મનમાં કઈ રીતે ઉગતી દર્શાવે છે તો પ્રકાશ પાથરતા નેક્સ્ટ મિત્રો પ્રશ્ન છે આગળ વધીએ જોડકા તરફ તો છે શોખીન બિલાડી તો એના લેખક છે પુષ્પા અંતાણી બીજો છે ગોવિંદના ગુણ ગાશું એના લેખક છે મીરાબાઈ ત્રીજો હાઈસ્કૂલમાં તો એના આવશે ગાંધીજી અને ચોથો છે આવ ભાણા આવ તો એના આવશે શાબુદ્દીન રાઠોડ નેક્સ્ટ જોડણી સુધારો તમે જોઈ શકો છો છ એ છ શબ્દોની જોડણી સુધારેલી છે નેક્સ્ટ સમાનના શબ્દો હસ્ત તો હાથ સેવા તો મદદ જીવટનો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે તો છે હેત તો પ્રેમ સાગર તો દરિયો વેદના તો પીડા નેક્સ્ટ છે વિરુદ્ધાર્થી શબ્દો લખો નિંદા તો પ્રશંસા ઉગવું તો આથમવું ઉત્સાહ તો નિરુત્સાહ ગણના તો અવગણના પ્રાચીન તો અર્વાચીન ને પ્રેમ તો દ્વેષ નેક્સ્ટ આગળ વધીએ શબ્દ માટે એક શબ્દ પાણીમાં આગળ તપાવવા શરીરને ધકેલવું તો સહેલારો બૂટની અંદરના ભાગમાં રાખવામાં આવતું છૂટું પડ તો આવશે સગથડી ત્રીજો જેનું મૂલ્ય ન થઈ શકે તેવું તો આવશે અમૂલ્ય નેક્સ્ટ છે રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો લક્ષ્મીનો છોડો ઉછળવી તો પુષ્કળ પ્રમાણમાં ધન કમાવું મનમાં સમસમી ઉઠવું તો ધૂંધવાઈ ઉઠવું નેક્સ્ટ છે વિશેષણ સુધી તેના પ્રકાર લખાવો છેઠ ચાર દીકરા હતા તો ચાર તો આવશે સંખ્યાવાચક એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા તો આવશે દહાડે સમયવાચક નેક્સ્ટ છે કર્તા કર્મ અને ક્રિયાપદ શોધીને લખો માધવ મુરલી વગાડે છે તો કરતા થશે માધવ કર્મ થશે મુરલી ને ક્રિયાપદ થશે વગાડે છે નેક્સ્ટ છે ક્રિયા વિશેષણો શોધીને લખો હું કદાપી ખોટું બોલતો નથી તો એમાં ખોટું નેક્સ્ટ છે ગાડી ક્યારેય મોડી આવે છે તો આવશે મોડી નેક્સ્ટ મિત્રો હવે આપણે આગળ વધીએ નીચેના વાક્યના પ્રકાર લખો શું તમે હતાશ થઈ ગયા છો તો આવશે પ્રશ્નાર્થ વાક્ય કેવો આડો પડ્યો છે તો એમાં આવશે ઉદ્ગાર વાક્ય શબ્દકોષ પ્રમાણે ગોઠવો પહેલાં આવશે અમી પછી ખેડૂત પછી પરિવાર ને પછી આવશે મોબાઈલ નેક્સ્ટ છે વાર્તા નેક્સ્ટ વિચાર વિસ્તાર છે નેક્સ્ટ નિમંત છે ને પત્રલેખન છે તો આ હતું આપણું ધોરણ સાતનું ગુજરાતીનું આઈએમપી પેપર તો મિત્રો વિડીયો સારો લાગે હોય તો